થોડો લેવા માંગીશ કે જે રીતે આપણે જોતા હોઈએ છીએ કે હોસ્પિટલમાં ડોક્ટરો આવું કરી રહ્યા છે, હાઉસકીપિંગમાં કરતો જે આ જ મહિલાની આ જ કેસની વાત કરીએ તો હાઉસકીપિંગનું કામ કરતો વ્યક્તિ આવું કરી રહ્યો છે, તો આ લોકોની માનસિકતા વિશે આપનું શું માનવું છે? જેમ કે એક ડોક્ટરની વાત કરીએ તો આપણે રોકી નથી શકતા, જો એવું કહેશે ચેકઅપ માટે પણ મહિલાને એક રૂમમાં એકલું લઈ જવું છે તો કોઈ એને રોકવાનું નથી, તો આ બાબતને આ લોકોની માનસિકતા તમે વાત કરો કે હોસ્પિટલ વાત કરો તો એ લોકોના સ્ટ્રિક્ટ રૂલ્સ રેગ્યુલેશન સિસ્ટમ સીસીટીવી કેમેરાઝ હોવા જોઈએ, અને આવું તો શું એનાથી લોકો ગભરાયેલા રહે, આમ ધાક ધમકી રહે. પ્રોબ્લેમ ત્યાં છે ને, હવે તો આપણે હવે તો મતલબ એવું શરમ આવે છે બોલતો કે ડોક્ટર નો ભરોસો ના રહ્યો. એટલે આ ચીજોમાં અંત એ નથી. એટલે અને જે એક જે પ્રોસેસ કહીએ, દેર આર ટુ પ્રોસેસ. એક તો કે તમે અંદરથી લોકોને બધી જાગૃતતા કરો, એક લેવલ પર નથી આવતી. આ લેબર ક્લાસ લો, આ ડોક્ટર ક્લાસ લો, જયારે એ લોકોને પેલી ઉત્તેજના થતી નથી આવતી. એટલે ઓનલી ઓનલી સોલ્યુશન ઇઝ સોટી વાગે ચમચમ વિધિ આવે ધમધમ. અગર આવાથી 50% એ થઈ જશે કન્વિક્શન રેટ તો લોકો ગભરાવા.